તો કેમ છો મિત્રો, હર હર ગંગે હર હર મહાદેવ. ઉત્તરાખંડ સિરીઝના થર્ડ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે ત્રિવેણી ઘાટ ઋષિકેશની વિઝિટ કરીશું કે જ્યાંની ગંગા આરતી ખૂબ જ ફેમસ છે. તો મિત્રો, ગંગા આરતીનો પણ આપણે લાભ લઈશું અને વિડીયોમાં જે ત્રિવેણી ઘાટ છે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપણે એના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. અને જો તમે ઉત્તરાખંડ સિરીઝના ફર્સ્ટ બે વિડીયોઝ ના જોયા હોય તો અહીં આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. અને મિત્રો, જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. લેટ્સ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો, ત્રિવેણી ઘાટ એ ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદીના કિનારે આવેલો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત ઘાટ છે. સૌથી વધુ પૂજનીય ઘાટ હોવાના કારણે ત્રિવેણી ઘાટનો ઉપયોગ ભક્તો તેમના પ્રિયજનોના અંતિમ સંસ્કાર અને ધાર્મિક વિધિ માટે પણ કરે છે. ત્રિવેણી ઘાટના નામ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે અહીંયા ત્રણ નદીઓનો સંગમ થાય છે, ગંગા, યમુના અને સરસ્વતી. આમાં ગંગા અને યમુના ભૌતિક રીતે વર્તમાન છે, જ્યારે માન્યતા છે કે સરસ્વતી નદી ભૂગર્ભમાંથી વહે છે અને આ સ્થાન પર ત્રણેય નદીઓનો સંગમ થાય છે. મિત્રો, અહીં ઘાટ પર તમને અહીં જે ઋષિકેશનું લોકલ ફૂડ છે, જેમ કે પકોડી થઈ ગઈ, ચાટ છે, છોલે કુલચે છે, આલુ ટિક્કી છે અથવા તો આલુ ચાટ છે, એ પણ તમને અહીં જોવા મળશે. તો એની પણ તમે મજા માણી શકો છો. ભૈયા, આરતી કેટલે બજે હોતી હે? 7 બજે. 7:30 અહીંયા અહીં હોતી હે? અહીંયા સબસે બડી આરતી હોતી હે હરિદ્વાર સે. મતલબ યહાં પે હોતી હૈ? વો પત્રિકા હે વહાં પે, વો આગે પત્રિકા શેડ હે વહાં પે. તો મિત્રો, આગળ વિડીયોમાં આપણે ટૂંક સમયમાં જ ગંગા આરતીનો લાભ લઈશું. આ જે ત્રિવેણી ઘાટ છે એ હિન્દુઓ માટેનું અત્યંત પવિત્ર સ્થાન છે. અહીં આ ઘાટમાં રોજ હજારો યાત્રાળુઓ આવે છે અને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરે છે. માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી દરેક પાપોનો નાશ થાય છે અને આધ્યાત્મિક શાંતિ મળે છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ અહીં સ્નાન કરે છે તો તેના જીવનના બધા જ પાપો નાશ પામે છે અને આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરે છે. ત્રિવેણી ઘાટનો ઇતિહાસ બહુ જ પ્રાચીન છે અને અનેક હિન્દુ પૌરાણિક કથાઓ સાથે પણ સંકળાયેલો છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાને ગાંધારીના શ્રાપથી મુક્ત થવા માટે ત્રિવેણી ઘાટ પર આરામ કર્યો હતો. તો મિત્રો, હવે આપણે જે આરતીનું સ્થાન છે ત્રિવેણી ઘાટ પર જ્યાં આરતી થાય છે ત્યાં આવી ગયા છીએ અને ટૂંક સમયમાં જ અહીં આરતીની શરૂઆત થશે. અને મિત્રો, આરતીના ટાઈમિંગની વાત કરીએ તો અહીં સવારે 6 વાગે અને સાંજે પણ 6 થી 7:30 સુધીમાં ગંગા આરતી થતી હોય છે. સાંજે 6 વાગે અહીં પૂજા પ્રારંભ થઈ જાય છે અને 6:45 ધૂપ આરતી પછી મુખ્ય આરતીની શરૂઆત થાય છે. શિયાળાના સમય દરમિયાન આરતીનો સમય થોડો આગળ પાછળ હોઈ શકે છે. અને મિત્રો, જો તમારે પણ અહીં આરતી કરવી હોય અને ગંગા આરતીનો લાભ લેવો હોય તો તમે 500 રૂપિયાની કૂપન મિનિમમ તમે 500 આપી શકો છો.
એનાથી વધારે તમારે જેટલા પણ આપવા હોય એટલા આપી શકો છો. એ કૂપન લઈને તમે ગંગા આરતીનો લાભ લઈ શકો છો. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ગંગાના કિનારે આરતી કરવાનું એક અલગ જ આકર્ષણ છે, જેને જોવા માટે યાત્રાળુઓ ખાસ આવે છે.
સરસ મજાની ગંગા આરતી પછી અહીંયા ત્રિવેણી ઘાટ પર લોકો કીર્તન અને ભજનનો પણ આનંદ માણે છે, તો એ પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું. કૃષ્ણ હરે હરે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. હર હર ગંગે, હર હર મહાદેવ.